बुधवारे मोड़ी रात्रे बनासकांठा जिल्लामां अचानक हवामानमां पलटो जोवा मळ्यो हतो। दिवस दरमियान असह्य गरमी बाद मोड़ी रात्रे 1:45 आसपास अचानक हवामानमां पलटो जोवा मळ्यो हतो अने तेज पवन फूंकावानी शरूआत थई हती। त्यारबाद गाजवीज साथे वरसाद पण शरू थयो हतो। डीसामां मोड़ी रात्रे शरू थयेला वरसादना पगले शहेरमां वीज पुरवठो खोरवाई गयो हतो। केटलाक विस्तारमां वीज पुरवठो कार्यरत थई चूक्यो हतो, परंतु शहेरना केटलाक विस्तारोमां वीज पुरवठो बपोरना 11 सुधी ठप थयो हतो। रात्रि दरमियान हवामानमां आवेला अचानक पलटाना पगले तेज पवन फूंकावाथी शहेरमां घणी जग्या ऊपर नुकसानीना समाचारो सामे आवी रह्या छे। एक तरफ खेडूतोने अत्यारे उनाळु पाक लेवानो समय चाली रह्यो छे, तेवामां वरसादना लीधे खेडूतोनी चिंता पण वधी गई छे। तो बीजी तरफ भारे पवनना कारणे शहेरी विस्तारमां छापरा उड़ी जवानी घटनाओ पण बनी हती। डीसा शहेरना GIDC विस्तारमां आवेली हिंगळाज सुगर केन्डीनी फेक्टरीमां पण મોટું નુકસાન થયું હોવાના આંકડા મળી રહ્યા છે। ભારે પવનના કારણે હિંગળાજ સુગર કેન્ડીની ફેક્ટરીના પતરા ઉડી જવા ઉપરાંત આસપાસના વિસ્તારમાં પણ મોટું નુકસાન થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે। ગત મોડી રાત્રિએ વાતાવરણમાં અચાનક પલટો આવતા બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ થયો હતો, ત્યારે જિલ્લાના અંબાજી ખાતે પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો અને અંબાજીની દુકાનોમાં પાણી ભરાયા હતા। અચાનક વરસાદ પડતા ખેડૂતોના ઊભા પાકને નુકસાન થવાની સંભાવના વચ્ચે ખેડૂતો મૂંઝવણમાં મુકાયા હતા। જો કે અચાનક પડેલા વરસાદના કારણે ઠંડક પ્રસરી જતા લોકોને અસહ્ય ગરમીમાંથી ઠંડકનો અહેસાસ થયો હતો। બનાસકાંઠા જિલ્લામાં બુધવારની મોડી રાત્રે વાતાવરણમાં એકદમ પલટો આવતા પવનના સુસવાટા સાથે વરસાદ પડ્યો હતો અને તેજ પવન સાથે ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો હતો, જેમાં દિયોદરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। દિયોદર શહેર તેમજ ગ્રામીણ વિસ્તારોમાં બુધવારે મોડી રાત્રે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો, જેમાં દિયોદર તાલુકાના જૂના મોજરૂ, નવા મોજરૂ, પારડી, વાતમ, જાલોઢા, સોની જેવા અનેક ગામોમાં ભારે પવન સાથે વરસાદ પડતા જગતનો તાત ચિંતિત બન્યો હતો। જો કે ભારે પવન સાથે વરસાદ પડતા બાજરીના તૈયાર પાકને નુકસાન થવાની સંભાવના દેખાઈ રહી છે। રાતના હોઈ ગયા હતા, રાતનો ને 12 વાવાઝોડું આવ્યું એટલે અમને કોઈ ખબર ના રહી, બસ છોકરા બકરો બધા સોઈ હોઈ રહ્યા, રાતની વાત અંજાજ અમારે ઘરમાં ઘૂસી જામ જાય એટલે અમારું છોકરો બચાવી દીધા અમે, એટલે વાવાઝોડા પત્ર અને નેવા ઉડાડી પડ્યા અમારા, એમાં બાજરીનો પાકને નુકસાન આપ્યું, અમારા ઘરને નુકસાન આપ્યું છે, એમાં ખૂબ જ નુકસાન। સરકારને અમે વિનંતી કરું છું કે અમને અમે કોઈ સહાર આવે તો અમારે સારું કહેવાય, ભાજપ સરકારથી થાય એટલે, એટલે કે અમારું કોઈ આધાર નથી, એવું અમારું પબ્લિક થઈ ગયું છે મારું। જો કે બીજી તરફ દિયોદર તાલુકાના મોજરૂ ગામે નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા અને ભારે પવન અને વરસાદના કારણે અનેક રહેણાંક કાચા પાકા મકાનના પતરા ઉડી ગયા હતા। રહેણાંક મકાનોમાં પતરા ઉડી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, જેમાં ગનીમતે કોઈ જ દુર્ઘટના કે જાનહાનિ થઈ નથી। બાજરીનો પાક બધો તૈયાર થઈ ગયેલો હતો એટલે બાજરી પહેલા મુહૂર્તમાં બધી વાટેલી પડી હતી, મોટે આવેલો કોઈ ભગવાનને છીનવી લીધો છે, બીજું શું કરવા, સરકાર જે સહાય આ લઈ બરાબર, બાકી રાતના સમયમાં 1:30-2 ગાળામાં અડધો કલાકથી ઉપર જેવું વાવાઝોડું ચાલ્યું અને વરસાદ પણ હારી હતો એટલે પતરા બધા ઉડાડી મેળ્યા, ફૂટી જ્યાં નળિયા ઘરના અને નુકસાન ભારે છું, આ ઢોરને ને મારને ઘોડીને બધું હતું પણ એને કોઈ નુકસાન શું નથી, બાળ બચ્ચાને લાગ્યું નથી, પણ બાકી બીજું અંદાજે 1,00,000 રૂપિયાનું એનું ગણતરી નથી, પણ નુકસાન થઈ ગયું ખેડૂતોને। દીવદર તાલુકામાં લાખણી, દિશા, કોંકરેજ બધું મોટા વાવેતર બાજરીનું હતું, ખેડૂતોને બધું નુકસાન થઈ ગયું, પાકનો લણેલ બાજરી વાઢેલી હતી, બધી ખેડૂતોને નુકસાન મોટા પાયે થઈ ગયું। બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના ખારા ગામે ગત રાત્રે અચાનક હવામાનમાં પલટો આવતા આકાશી વીજળી ત્રાટકતા બે ભેંસોના મોત થયા હતા, જ્યારે મીઠા ગામે ખેતરમાં રહેલા મકાનના ઢાળિયાઓના પતરાઓ પણ ઉડ્યા હતા। બનાસકાંઠા જિલ્લાના ભાભર પંથકમાં ગત રાત્રિના 2 લોકો સૂતા હતા ત્યારે અચાનક વાતાવરણમાં ભારે પલટો આવતા સમગ્ર ભાભર વિસ્તારમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસતા ભાભર તાલુકાના ખારા ગામે ચૌધરી લાલાભાઈ કમાભાઈના ખેતરમાં ભાગિયા તરીકે કામ કરતા ઠાકોર અશોકજી ચમનજી ઠાકોરની 2 ઉપર આકાશી વીજળી ત્રાટકી હતી અને બંને ભેંસોના મોત થયા હતા, જેમાં અંદાજે 2,00,000 રૂપિયાની ભેંસો મોતને ભેટતા ભાગ્યા તરીકે કામ કરતા ઠાકોર અશોકજી ચમનજીના પરિવાર ઉપર આભ ફાટી પડ્યું હતું। આ તરફ ખારા ગામ પાસે આવેલા મીઠા ગામે પણ બલોચ આલમખાન ખારેખાનના રહેણાંક મકાનના પતરા ઉડી ગયા હતા। મહત્વનું છે કે અચાનક હવામાનમાં પલટો આવ્યો હોવાના હવામાન વિભાગ તરફથી કોઈ જ આગાહી આવી ન હતી અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા,
જો કે ખેડૂત પરિવાર કુદરતી આફતના કારણે તેમની બે ભેંસોના મોતથી આર્થિક સંકડામણમાં આવી ગયો છે, જેથી સરકાર દ્વારા સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. ગામ ખારાનો વતની છું. ગઈ રાતે વરસાદ અને વાવાઝોડું આવ્યું ત્યારે 2:30 વાગ્યા આસપાસ વીજળી ટાટકી અને મારે બે ભેંસોનું મૃત્યુ થયું છે અને એક રોંગળી થઈ છે, એટલે અંદાજે 2 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. સરકારને બે હાથ જોડીને વિનંતી કરું છું કે જે સહાય આપે માટે વિનંતી છે. તમે જોણ કરી છે તાલુકા પંચાયતની અંદર? તાલુકા પંચાયતમાં સરપંચને જાણ કરી હતી અને ડૉક્ટરને પણ જાણ કરી. આજે અમારા ગામ ખારામાં રાત્રે વાવાઝોડું અને વરસાદને વીજળી રાત્રે 2 વાગ્યા આશરે આવ્યો હતો. એમાં અમારા ગામના ઠાકોર અશોકભાઈ ચમનભાઈને ત્યાં વીજળી પડવાથી 2 ભેંસોનું મૃત્યુ થયું છે અને 1 પાડી લંગડી થઈ છે, એટલે એની જાણ અમે પ્રશાસનમાં તાલુકામાં કરી છે અને સરકારી ડૉક્ટરને કરી છે, એટલે એને યોગ્ય વળતર મળવા માટે અમારી સરકારને વિનંતી. થરાદ વાવ પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે વાવાઝોડું અને વરસાદી ઝાપટું આવ્યું હતું, જેને લઈ અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હતા અને પતરા પણ ઉડી ગયા હતા. થરાદના એસટી ડેપોના ડેપો મેનેજરના ક્વાર્ટર નજીક વર્ષો જૂનો પીપળો અને લીમડો વાવાઝોડાથી ધરાશાયી થઈ ગયો હતો. જોકે થરાદ એસટી ડેપોના મેનેજરના ક્વાર્ટરમાં હાજર ન હોવાથી મોટી હોનારત સર્જાતા બચી ગઈ હતી. ભરૂનાળે કમોસમી વરસાદ અને વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે, ત્યારે ગત મોડી રાત્રિએ પવન અને વીજળીના ચમકારા સાથે જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. એક બાજુ દેશમાં કોરોના મહામારીની બીજી લહેરથી લોકો પરેશાન છે, ત્યાં તોકતે વાવાઝોડાની અસર અને હવે કમોસમી વરસાદ પડતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો છે. ત્યારે ગઈરાત્રિએ વાતાવરણમાં અચાનક પલટો આવતા પવનના સુસવાટા સાથે વરસાદ પડ્યો હતો અને અનેક ઘરોના પતરાના શેડ પણ ઉડી ગયા હતા. ત્યારે કાંકરેજ તાલુકાના થરા ચેખલા નગોટમાં વાવાઝોડા સાથે વરસાદ પડતા વીજળી ડૂલ થઈ ગઈ હતી. થરા બજારના કેબિનના પતરા ઉડ્યા હતા, તેમજ નગોટમાં આવેલ એક ખેડૂતના ખેતરમાં રહેલા ઘરના પતરા ઉડતા ખેડૂતને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બિરડી પંથકમાં રાત્રિના સુમારે અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું, જેના કારણે ખેડૂતોના ખેતરમાં કાપણી કરેલ બાજરી તેમજ ઘાસચારો પલળી જવાથી ભારે નુકસાન થયું હતું. તેમજ વાવાઝોડાના કારણે વીજળી કુલ થઈ ગઈ હતી તથા ભારે પવનના કારણે હોર્ડિંગ્સ પણ તૂટી ગયા હતા અને વૃક્ષો પણ ધરાશાયી થયા હતા. ત્યારે બીજી બાજુ અચાનક વાવાઝોડા સાથે વરસાદ આવતા બિરડી માર્કેટયાર્ડ ખાતે ખુલ્લામાં પડેલો ખેડૂતો અને વેપારીઓનો માલ પણ પલળી ગયો હતો, જેમાં ખેડૂતો અને વેપારીઓને નુકસાન થયું હોય તેવું દેખાઈ રહ્યું છે. કોરોનાના કપરાકાળ સામે લોકો ઝઝૂમી રહ્યા છે, એવામાં વધુ એક કુદરતના મારથી ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કુદરત રૂઠી હોય તેમ વારંવાર કુદરતી હોનારતો સર્જાતા લોકો કુદરત સામે લાચાર જોવા મળી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં દિવસભરના ભારે ઉકળાટ બાદ મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવતા જિલ્લાના અનેક તાલુકાઓમાં પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ થયો હતો. ત્યારે દાંતામાં પણ ભારે પવનના સુસવાટા સાથે મોડી રાત્રે વરસાદ પડ્યો હતો અને તોકતે વાવાઝોડા બાદ ફરી ખેડૂતોના તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેમાં ખેતરોમાં તૈયાર પાકને લઈ ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો હતો. પહાડોમાં અચાનક પડેલા વરસાદથી દાંતાની પાતાળિયા નદીમાં નવા નીરનું આગમન થયું હતું. દાંતાની પાતાળિયા નદીમાં નવા નીર વહેતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, જ્યારે બીજી બાજુ દાંતા અંબાજી માર્ગ ઉપર આવેલ શિલાઓ રોડ ઉપર ઢળી પડી હતી, જેમાં દાંતા અંબાજી માર્ગ ઉપર પહાડો કાપીને ફોરલેનના નવીન માર્ગનું કામકાજ ચાલી રહ્યું છે અને આ ફોરલેન માર્ગ બનાવવા માટે પહાડો કાપ્યા બાદ જાનહાનિ ન થાય તે માટે કોઈપણ જાતની સેફટી રાખવામાં આવી નથી. જ્યારે કે આ ફોરલેન માર્ગ પાછળ સરકાર દ્વારા કરવામાં આવતા ખર્ચ પાછળ કરોડોનો ધુમાડો થઈ રહ્યો છે. ગતરાત્રિએ ભારે પવન સાથે વરસાદ પડતા ફોરલેનના નવીન માર્ગમાં તંત્ર દ્વારા ગંભીર ગેરરીતિ આચરવામાં આવ્યું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, જેમાં આગામી ચોમાસા દરમિયાન આ માર્ગ જોખમી સાબિત થઈ શકે તેમ છે. બનાસકાંઠા જિલ્લામાં દિવસભરની ભારે ઉકળાટ બાદ મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવતા જિલ્લાના અનેક તાલુકાઓમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. જોકે અત્યારે બાજરી મગફળી જેવા તૈયાર પાકમાં વરસાદને લઈ ખેડૂતોને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. અગાઉ પણ તાવકતે વાવાઝોડાની અસરને લઈને જિલ્લાના અનેક તાલુકાઓમાં ખેડૂતોના પાકને નુકસાન જોવા મળ્યું હતું. જોકે ફરી તૈયાર પાકોમાં ભારે પવન સાથે વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
ત્યારે ગત મોડી રાત્રે થયેલા ભારે પવન ગાજવીજ સાથે વરસાદ થયો હતો, જેમાં જિલ્લાના મુખ્યાલય પાલનપુર ખાતે આવેલ કલેક્ટર કચેરીના સંકુલમાં આવેલ બગીચામાં ઉભેલું વૃક્ષ ધરાશાયી થયું હતું. જિલ્લામાંથી આવતા અરજદારો આ ઘટાદાર વૃક્ષ નીચે બેસી રાહત મેળવતા હતા. અમીરગઢમાં મોડી રાત્રે ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાયું હતું. આશરે 20-એક મિનિટ જેટલા સમયમાં ભારે પવન સાથે આવેલ વાવાઝોડાએ સમગ્ર અમીરગઢ પંથકના રહેવાસીઓની ઊંઘ હરામ કરી દીધી હતી. ભારે પવન અને ધૂળની ડમરીઓ સાથે વરસાદ પણ ખાબક્યો હતો, તો ઉનાળુ ખેતીના પાકોને પણ નુકસાન થયું હતું. મોડી રાત્રે અચાનક આવેલા ભારે વાવાઝોડાથી લોકો ભયભીત થઈ ગયા હતા. જોકે વાવાઝોડાથી કેટલાક મકાનોના પતરા ઉડ્યા હતા, તો ક્યાંક ને ક્યાંક વીજ પુલ પણ ધરાશાયી થયા હતા, જેને લઈ વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. ગ્રામીણ વિસ્તારોમાં તો રાત્રિ દરમિયાન આવેલ વાવાઝોડાના કારણે કેટલાક વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો. તો બીજી બાજુ અમીરગઢના ડુંગરપુરાની 22 વીઘા જમીનમાં 550 વૃક્ષની એકાંબાવાડીમાં દર વર્ષે લાખો રૂપિયામાં ઉચ્ચક લઈ કેસર કેરીના પાકનો વેપાર કરી પોતાનું ગુજરાન ચલાવતા પટણી પરિવારને વાવાઝોડાએ રાતા પાણીએ રોવડાવ્યાનો વારો આવ્યો છે. એક તરફ કોરોનાના કહેર સમગ્ર દેશની કમર તોડી છે, જ્યારે છૂટક તેમજ ઉચ્ચક ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવતા પરિવારોને પણ કુદરતના કહેરનો ભોગ બનવું પડી રહ્યું છે. આજે વાવાઝોડામાં લાખો રૂપિયાથી ઉચક આંબાવાડીમાં કેસર કેરીનો વેપાર કરતા પટણી પરિવારને આ વાવાઝોડામાં આંબાના ઝાડ ઉપર લાગેલી કેરીઓ આશરે 20-એક દિવસ બાદ પાકવાની હતી. જોકે કુદરતી વાવાઝોડામાં વૃક્ષ ઉપર લાગેલી કેરીઓ જમીન ઉપર પટકાઈ હતી, જેના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું પટણી પરિવારે જણાવ્યું હતું. કુદરત ચારે બાજુ રૂઠે હોય અને ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકોને કુદરતના કહેરનો ભોગ બનતા આવા પરિવારો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સાહેબ, મેં 13 લાખ રૂપિયામાં ઠેકો રાખેલો એક વર્ષ માટે, એક સિઝનના. તો રાતે 2 વાગે વાવાઝોડું ભયંકર આવેલું ને 3-4 લાખ રૂપિયાનું નુકસાન અમારા આવ્યું. કેરીઓ બધી નીચે ખરી ગઈ, પડી ગઈ. હા, બધી કાચી કેરીઓ. હજુ 15 દિવસ પાકવાની તો વાર હતી, આ પહેલું પડી ગયું. કેટલા સમયથી તમે આ ઠેકા લઈને કામ કરો છો? આ તો 6 સાલથી રાખીએ સાહેબ. શું નામ છે તમારું? મારું નામ પોપટભાઈ. કઈ જગ્યાની આજે ઠેકો રાખે છે તમે? અહીંયા ડુંગરપુરા વિસ્તાર, અમીરગઢ તાલુકાનો ડુંગરપુરા વિસ્તાર. અમારે સાહેબ બધી કેરી પડી ગઈ. 50 જણની પરિવાર હે, શું ખવડાવવાનું? હવે બધું બધી સાફ થઈ ગઈ. 50 જણ હે હોય કણ અંદર વાડિયામાં, 25-25 હજાર, 30-30 હજાર ખાઈને બેઠા, અને હવે બધું સાફ થઈ ગયું. હવે શું કરવાનું અમારે? હે, અમારે વાવાઝોડું આવ્યું, ફૂલ વાવાઝોડું હેડ્યું, તો બધું સાફ. એક કેરી ઉપર નહીં રહી બગીચા ઉપર. હવે અમારે 15-20 લાખ નથી કરીને હાલવાના. અમે ગરીબ લોકો છીએ. અમારું કાળીબેન, ગામ પાલનપુર.